શહેરના એક એએસઆઈને ફેસબુકમાં પોસ્ટ મૂકવા બદલ સસ્પેન્ડ કરવામાં આવતા તેમના સમર્થનમાં હવે શ્રી રાજપૂત કર્ણેસેના મેદાને આવ્યું છે શહેરના કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ હિતેન્દ્રસિંહ ઝાલાએ પોતાના એફબી એકાઉન્ટ પર એક રાજકીય નેતા ધમકી આપે છે તેવી પોસ્ટ મૂકી હતી જે બદલ તેમણે મંગળવારે સાંજે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યારે હવે એએસઆઈ હિતેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં શ્રી રાજપૂત કર્ણસેના મેદાને આવ્યું છે તો એએસઆઈને સસ્પેન્ડ કરવાના નિર્ણયને લઈને શ્રી રાજપૂત કર્ણીસેનાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને આ અંગે રાજપૂત કર્ણીસેના ગુજરાત અધ્યક્ષ જેપી જાડેજાએ જણાવ્યું હતું કે એસઆઈ સાથે થયેલ અન્યાયની સામે અમે ગૃહ રાજ્યમંત્રી અને રાજ્ય પોલીસ વડાની રજૂઆત કરીશું માત્ર મંત્રીના દબાણથી જો એસઆઈ જેવા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તો પોલીસનું જ મોરલ ડાઉન થાય છે આગામી સમયમાં આ મુદ્દે કર્ણી સેના લડત આપવા માટે વિચારી રહી છે રાજકોટ શહેરના કુવાડવા પોલીસ મથકના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને અમારા ક્ષત્રિય સમાજના હિતેન્દ્રસિંહ ઝાલાને રાજકોટ શહેરના પોલીસ દળ દ્વારા જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ ઘટનાની પાછળ એક મંત્રીશ્રીના સગા નહીં જુગારની રેડ કરવા બાબતે જે કારણ સામે આવ્યું છે તો હિતેન્દ્રસિંહ ઝાલાને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેનો કરણી સેના તથા ક્ષત્રિય સમાજ ઉગ્ર વિરોધ કરે છે અને આવતા સમયમાં એમને અમે મળવાનું પણ આયોજન ગોઠવી રહ્યા છીએ હિતેન્દ્રસિંહ ઝાલાને અને ક્યાંય પણ એમને અન્યાય થયો હશે તો ગુજરાત સરકારના ગૃહમંત્રી ગુજરાત પોલીસવાળાને રજૂઆત કરવામાં આવશે અને જો આવા જ કારણોસર મંત્રીશ્રીના દબાણથી જો કોઈ પોલીસને સસ્પેન્ડ કરવામાં આવે તો પોલીસ દળનું પણ મોરલ ડાઉન થાય અને ક્યાંય પણ કાચું ન કપાય એના માટે ક્ષત્રિય સમાજ જાગૃત છે અને આવતા સમયમાં કરણી સેના અને ક્ષત્રિય સમાજ આના માટે લડત કરવા પણ વિચારી રહી છે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી કેમ્પસમાં ઇન્ડિયન આર્મી ઇન્ડિયન એરફોર્સ કોસ્ટગાર્ડ બોર્ડર સિક્યુરિટી